હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને વધુ એક ઝટકો લાગ્યો છે। મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2009માં અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડને 30 વર્ષ માટે એરપોર્ટ્સનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। એ એરપોર્ટ્સને હવે મહારાષ્ટ્ર સરકારે રિલાયન્સ પાસેથી પાછા લેવાની જાહેરાત કરી છે, જેમાં બારામતી, નાંદેડ, લાતુર, યવતમાલ અને ઉસ્માનાબાદ એરપોર્ટનો સમાવેશ થાય છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રિલાયન્સ એરપોર્ટનું સંચાલન નથી કરી રહ્યું અને બાકી રકમ પણ ચૂકવવામાં નથી આવી રહી। આવી સ્થિતિમાં નાંદેડ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત ફડણવીસે મુંબઈ એરપોર્ટ પર વધુ સ્લોટ્સ મેળવવાની અને નોડલ એજન્સી બનાવવાની જાહેરાત કરી હતી। હવેથી આ નોડલ એજન્સી એરપોર્ટના વિકાસનું ધ્યાન રાખશે। બ્યુરો રિપોર્ટ, GSTV।